જો ચલો છેલ્લે આપણે ચર્ચા કરી તેની અંદર તટસ્થ બિંદુની વાત કરી હતી આપણે, ગજ્ય ચુંબક અને એના પર અક્ષ અથવા તો વિષુવ રેખા, બરાબર, એમાંથી કોઈ એક જગ્યા પર આપણને તટસ્થ બિંદુ મળે. હવે થોડુંક એન્ડ તરફ જઈએ તો આપણી પાસે ચુંબકીય પદાર્થો એમની થોડીક વાત કરી લઈએ પહેલા. ચુંબકીય પદાર્થ, હવે એ ચુંબકીય પદાર્થને સમજવા માટે પેલા થોડીક વ્યાખ્યાઓ છે જે આપણે શીખી ગયા છીએ એને ફરી પાછી યાદ કરીએ. એમાંની એક વ્યાખ્યા, પહેલી વ્યાખ્યા, ચુંબકીય તીવ્રતા. ચુંબકીય તીવ્રતા જેને આપણે એચ વડે અથવા આઈ એફ વડે દર્શાવીએ છીએ. ચલો એચ વડે અથવા આપણે કીધું મુજબ આઈ એફ વડે આપણે એને દર્શાવીએ છીએ. તો ચુંબકીય તીવ્રતા આપણે કોને કહેશું? તો સિમ્પલ રીતે આપણે એમ કહી શકીએ કે ભાઈ જે પદાર્થ છે, સોરી, જે ક્ષેત્રની અંદર આપણે પદાર્થને ચુંબકી કરવા માટે મૂક્યો હોય એ ક્ષેત્ર એને કહેવાય એની ચુંબકીય તીવ્રતા. બરાબર, જે ક્ષેત્રમાં તમે પદાર્થને ચુંબક બનાવવા માટે મૂકો છો, ચુંબક તો બનાવવા મૂકવામાં આવે તે ક્ષેત્ર, બરાબર, એને આપણે કહીએ ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય તીવ્રતા. અને એના માટે આપણે એક સૂત્ર પણ જોયું હતું, એચ બરાબર બી ઝીરો અપોન મ્યુ ઝીરો. એટલે આપણે બી ઝીરો નું સૂત્ર હતું, બી ઝીરો બરાબર મ્યુ ઝીરો ઇન્ટુ એચ વાળું, બરાબર. ચલો સેકન્ડ હતી આપણી પાસે મેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા, તો મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા એટલે આપણને ખ્યાલ છે એકમ કદી ઉદ્ભવતી મોમેન્ટ, એકમ કદી ઉદ્ભવતી મોમેન્ટ એને શું કહી શકીએ આપણે? મેગ્નેટાઇઝેશન એની તીવ્રતા તરીકે ઓળખીએ. મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા એને સૂત્ર તરીકે લઈએ તો તીવ્રતાને આપણે આઈ વડે પણ બતાવીએ, સદિશ આઈ સ્વરૂપે બતાવો તો સદિશ એમ બાય વી લખી શકાય, બરાબર, જેને આપણે બધું મેગ્નેટાઇઝેશન કહેતા હતા યાદ હોય તો આઈ બી. રેડી? પછી એક હતું એમાંની અંદર મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી જેને આપણે કાઈ એમ વડે બતાવતા હતા, બરાબર. તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી જે છે એ ચુંબકીય તીવ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય, ચુંબકીય તીવ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે એ, અને પછી પરમીએબિલિટી અને સસેપ્ટિબિલિટી આ બંને વચ્ચેનો પણ આપણે સંબંધ તારવેલો, જેમની અંદર એક સૂત્ર તમને યાદ હોય તો સૂત્ર હતું આપણી પાસે અહીંયા બીએમ બરાબર મ્યુ ઝીરો કૌંસમાં એચ પ્લસ કેપિટલ એમ લઈએ. અહીંયા હું સ્મોલ એમ બતાવી દઉં છું અને આને આપણે કેપિટલ એમ વડે દર્શાવતા હતા. મ્યુ ઝીરો કૌંસમાં એચ પ્લસ કેપિટલ એમ, અને એના પરથી આપણે એક સંબંધ જોયો હતો, મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો કૌંસમાં વન પ્લસ કાય એમ, બરાબર. પછી મ્યુ ઓપન મ્યુ ઝીરો કરી દો એટલે મ્યુ આર થાય, તો મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ કાય એમ. એટલે આટલું બેઝિક થોડુંક આપણે સમજવાનું હતું. હવે આપણે ચુંબકીય પદાર્થ ઉપર આગળ વધીએ તો ચુંબકીય પદાર્થની અંદર આપણને ખબર છે ત્રણ પ્રકારના પદાર્થ હતા, ડાયાપેરા અને ફેરા. એ ત્રણેયનો આપણે અભ્યાસ કરવો છે.
અને એક જ સાથે આપણે શીખી લેવા છે. તો પહેલા એમના ગુણધર્મો કયા પ્રકારના આવશે? એ જે ગુણધર્મ છે એ ગુણધર્મ ની અંદર ત્રણે ત્રણ પદાર્થને આપણે ધ્યાનમાં લઈએ, ડાયામેગ્નેટિક, બીજું આવે આપણી પાસે પેરામેગ્નેટિક, અને ત્રીજું આવશે ફેરા. ચલો પહેલી વાત કરીએ આપણે કે જ્યારે સમજો કે આ ત્રણે ત્રણ પદાર્થને આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? બરાબર, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પહેલી વસ્તુ આપણને ખબર છે, જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થને આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ ક્ષેત્ર રેખાઓ જે છે એને શું કરે? બહારની બાજુ ધકેલી દે છે. બરાબર, ક્ષેત્ર રેખાને શું કરે? બહારની બાજુએ ધકેલે. એટલે એની રચના આપણે કદાચ યાદ આવતી હોય તો કંઈક આ ટાઈપની રચના આપણે દોરી દીધી. આ રીતની ક્ષેત્ર રેખા હોય તો અહીંથી આ ક્ષેત્ર રેખાઓ ક્યાં જતી રહે? દૂર જતી રહેશે. દૂર જવાનું પાછળનું કારણ શું હતું? તો કે આને જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે તમે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો તો એ પરિસ્થિતિમાં એની જે મોમેન્ટ ઉત્પન્ન થાય એ મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એના કરતા વિરુદ્ધ દિશામાં હોય. બરાબર, મોમેન્ટ કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં મોમેન્ટ પ્રેરિત થાય. વિરુદ્ધ દિશામાં મોમેન્ટ પ્રેરિત થાય એટલે એના કારણે બાહ્ય ક્ષેત્ર રેખાઓને ધક્કો મારશે. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને તમે મૂકશો તો સમાન દિશામાં, જે દિશામાં તમારું ચુંબકીય ક્ષેત્ર છે એ જ દિશાની અંદર એની મોમેન્ટ ઉત્પન્ન થશે. અને એ જ દિશામાં મોમેન્ટ ઉત્પન્ન થાય તો આ જે ક્ષેત્ર રેખાઓ દૂર જતી હતી એના બદલે એક ક્ષેત્ર રેખા આ રીતના નજીક થઈને પસાર થશે. બાકીની જે ક્ષેત્ર રેખા હતી એ તો એમ જ રહેવાની છે ઉપર. બરાબર, આ ટાઈપની રચના થઈ જાય. જ્યારે ફેરામેગ્નેટિક પદાર્થ છે એને તમે મૂકશો એમાં પણ મોમેન્ટ ઉત્પન્ન થાય બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં, સમાન દિશા લખાય, પણ એની અંદર જે બી ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય છે મોટા ભાગની ક્ષેત્ર રેખાઓ બધી અંદરથી આ રીતના પસાર થાય છે. એટલે ડાયામેગ્નેટિક પદાર્થ હોય તો બહાર ધક્કો મારી દેશે, પેરામાં થોડી અંદર તરફ ખેંચાશે અને ફેરોની અંદર સંપૂર્ણપણે અંદર ખેંચાઈ જશે. એની પાછળનું રીઝન શું? તો કે પહેલા કિસ્સાની અંદર ડાયામેગ્નેટિક પદાર્થની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારે છે અને ઉત્પન્ન થાય ને મોમેન્ટ વાળું. મેગ્નેટિક ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય ચુંબકીય એ ઓછું છે. બીજા કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતા વધી જશે. જ્યારે ત્રીજા કિસ્સાની અંદર મોમેન્ટના કારણે જે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતા ઘણું બધું વધારે છે. ચાલો બીજી પરિસ્થિતિ એક લઈએ, એમની જે તીવ્રતા છે, બરાબર, એ તીવ્રતા એમના સાથે સંબંધ લઈએ આપણે ધ્યાનમાં, તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા અને ચુંબકીય તીવ્રતા આ બે વચ્ચેનો સંબંધ લઈએ. આઈ વિરુદ્ધ એચ લખી શકો અથવા એમ વિરુદ્ધ એચ નું તમે આલેખ બતાવો. તો ડાયામેગ્નેટિક પદાર્થની અંદર આ જે આલેખ છે આપણો એમ વિરુદ્ધ એચ નો આલેખ, બરાબર, એના માટેનો જે આલેખ આપણને મળે છે ને એ ઋણ દિશાની અંદર રેખીય મળશે. એનો મતલબ શું થઈ ગયો?
કે આજે તમારી પાસે મેગ્નેટાઇઝેશન છે એનું મૂલ્ય કેવું, તો કે નાનું. બરાબર, પાછું મૂલ્ય કેવું આવશે, ઋણ આવશે. અને આલેખ પરથી શું ખબર પડે, તો કે જેમ જેમ તમારું ચુંબકીય ક્ષેત્ર બદલાય છે એની સાથે તમે જો સીધી રેખા છે, એટલે કે સીધી રેખા રેખીય રીતે શું થાય, બદલાયા કરે. એટલે આના ઉપરથી આપણને એક વસ્તુ ખ્યાલ આવશે, મેગ્નેટાઇઝેશન એ ઋણ છે. તો તમે એક સંબંધ શીખી ગયા હતા આગળ, એમ ચલે છે એચ, પછી એમ બરાબર કાય એમ ઇન્ટુ એચ હતું. જો એમ ઋણ હોય તો કાય એમ પણ કેવા હોય, ઋણ હોય. એટલે આની જે સસેપ્ટિબિલિટી આવશે એ કેવી આવશે, ડાયામેગ્નેટિક માટે ઋણ આવશે. ચાલો પેરામેગ્નેટિક ની અંદર જો એક સંબંધ જોઈએ, એમ વિરુદ્ધ એચ નો, તો એ સંબંધ આપણને આ રીતનો કંઈક મળે છે. એટલે એનો મતલબ થઈ ગયો, એમ નું મૂલ્ય હશે નાનું, મૂલ્ય તો નાનું જ હશે પણ ધન હશે, અને ક્ષેત્ર બદલાય એમ એની સાથે રેખીય રીતે બદલાશે. જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થમાં તમે જોવા જશો તો આ કંઈક અલગ જ છે. અહીંયા મેગ્નેટાઇઝેશન એચ, તો આજે આલેખ અહીંયા બદલાય ને એ રેખીય રીતે બદલાતો નથી, કારણ કે તમે અહીં જોયું મેગ્નેટાઇઝેશન ચુંબકીય ક્ષેત્ર જે મળ્યું બીએમ, બરાબર, એ ખૂબ વધારે છે. તો એ જે વધારે હશે તેની સામે મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય એ પણ કેવું હશે, વધારે જશે. ખ્યાલ આવે છે? એટલે એની મુજબ મતલબ એ વિચારો, તો એમનું મૂલ્ય જે આવશે એ ઘણું મોટું આવશે. બરાબર, એમનું મૂલ્ય કેવું, ઘણું મોટું, એ પણ ધન આવશે. ક્ષેત્ર સાથે તમે જોવા જાઓ તો અરેખીય રીતે બદલાય, એક સરખી રીતે બદલાતું નથી. આ બંને જે છે એ રેખીય રીતે બદલાય છે, એક સરખો વધારો થાય છે. અહીંયા એક સરખો વધારો થતો નથી. તો એવો જ ગ્રાફ લઈએ આપણે સસેપ્ટેબિલિટી એના વિરુદ્ધ તાપમાન માટે. તો સસેપ્ટેબિલિટી એના વિરુદ્ધ તાપમાનનો જો આલેખ દોરીએ, તો આ આલેખ, એ આલેખ જે છે ને આપણને અહીંયા અહીંયા નીચેના ભાગમાં મળે છે. એનો મતલબ શું થયો, તો કે સસેપ્ટેબિલિટી જે છે એનું મૂલ્ય નાનું હશે, અને સાથે સાથે કેવું છે, ઋણ છે. પ્લસ તમે અહીંયા જોવા જાઓ તેનું ફિક્સ મૂલ્ય મળે છે, તો તમે એમ પણ બોલી શકો તાપમાનથી એ સ્વતંત્ર છે. બરાબર, પછી તમે આગળ જાઓ તો પેરામેગ્નેટિક પદાર્થની અંદર, પેરામેગ્નેટિક પદાર્થ માટે આલેખ જે મળશે ને આપણને, એ કંઈક આવો મળે છે. એનો મતલબ યાદ કરો એક સૂત્ર, સસેપ્ટિબિલિટી તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય, ક્યુરીનો નિયમ આપ્યો તો આપણે નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં, એટલે વ્યસ્ત રીતે બદલાયા કરશે. અને આમની અંદર જોવા જશો તો આમાં વ્યસ્ત રીતે બદલાશે, પણ કેવું છે, અહીંયા આપણી પાસે ક્યુરીના નિયમ મુજબ હતું, પણ આપણી પાસે એક સંબંધ આ રીતનો હતો, ખ્યાલ હોય તો ટી માઇનસ ટીસી, ક્રિટિકલ ટેમ્પરેચર વાળો. બરાબર, ક્યુરી તાપમાન. તો એના માટે શરૂઆતમાં તમને કોઈ મૂલ્ય નહીં મળે, પણ અમુક સમય થશે, અમુક તાપમાન તમે પસાર કરશો, પછી એ વ્યસ્ત રીતે બદલાશે. એટલે પ્રારંભમાં આટલો આ જે ભાગ છે એટલા ભાગ માટે કેટલું હશે, ઝીરો હશે. અને પછી તમારા મૂલ્ય જે છે એ તમે સૂત્ર પ્રમાણે જોશો તો આઈડિયા આવી જશે, વ્યસ્ત રીતે શું થાય છે, બદલાય છે. બરાબર, અને સસેપ્ટેબિલિટી માટે આપણે વિચારવા જઈએ તો ફરી પાછા આપણે ત્રણ ભાગ પાડવા પડશે. ચાલો સસેપ્ટેબિલિટી માટે વિચારો, કાય એમ, તો આ જે આપણી પાસે છે એ ડાયા, પેરા અને ફેરા. ડાયામેગ્નેટિક પદાર્થની સસેપ્ટેબિલિટીનું મૂલ્ય કેટલું, તો આપણે કોષ્ટકમાં જોયું તો -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ કાય એમ લેસ ધેન 0, એટલે ઋણ આવી ગયું, 0 કરતા નાનું થઈ ગયું. અને -1 જેટલું અથવા એના કરતા વધારે. રેડી, પછી પેરા માટે 0 લેસ ધેન કાય એમ લેસ ધેન 1, 0 અને 1 ની વચ્ચે. અને આમની અંદર ફેરોમેગ્નેટિક માટે આપણે એમ બોલી શકીએ કાય એમ વેરી વેરી ગ્રેટર ધેન 1, 1 કરતા ઘણું બધું મોટું છે. પછી એ જ રીતના આપણે મ્યુઆર લઈએ, સાપેક્ષ પરમિએબિલિટી. સાપેક્ષ પરમિએબિલિટી માટે વિચારો તો કોષ્ટક આપણે આનું પણ જોયું હતું, જેમની અંદર પ્રારંભમાં કેટલા હતા, તો 0 લેસ ધેન મ્યુઆર લેસ ધેન 1. બરાબર, અથવા મ્યુ
આપણે આ રીતનો સંબંધ હતો મ્યુ લેસ ધેન મ્યુ ઝીરો પછી બીજા ભાગ માટે પેરા માટે જોવા જાવ તો 1 લેસ ધેન મ્યુ આર લેસ ધેન 2 એક થી બે ની વચ્ચે નો ગાળો એટલે એ કન્ડિશન માં મ્યુ ગ્રેટર ધેન મ્યુ ઝીરો થાય તો મ્યુ આર એટલે તમને ખબર છે મ્યુ અપોન મ્યુ ઝીરો બરાબર મ્યુ આર એટલે મ્યુ અપોન મ્યુ ઝીરો અને અહીંયા તો વેરી વેરી ગ્રેટર ધેન જ આવવાનું છે બરાબર ચાલો હવે મોમેન્ટ ચુંબકીય મોમેન્ટ ની દ્રષ્ટિએ વિચારીએ તો દરેક ની થિયરી ની અંદર દરેક થિયરીમાં આપણે પ્રારંભમાં એ વાત કરી હતી કે ભાઈ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે કે નથી ધરાવતો તો પહેલું જે છે આપણી પાસે ડાયામેગ્નેટિક પદાર્થ કે જે કાયમી ચુંબકીય મોમેન્ટ ધરાવતા નથી કાયમી ચુંબકીય મોમેન્ટ ધરાવતા નથી એનો મતલબ એવો થયો કે સમજો તમારી પાસે લોખંડનો ટુકડો છે તમે એને અત્યારે ચુંબક બનાવી નાખ્યો પણ થોડાક દિવસ પછી તમે ટ્રાય કરશો તો એ પોતાનું ચુંબક તો એને નાશ પણ કરી દીધો છે અથવા આપણી આસપાસ ઘણા બધા પદાર્થ છે એ દરેકે દરેક પદાર્થ કંઈક ને કંઈક મોમેન્ટ તો ધરાવે જ છે પણ કાયમી નથી કન્ટિન્યુ જાળવી નથી રાખતા જેમ ચુંબક છે તો ચુંબક પાસે કાયમી છે એમ બાકીના પદાર્થો જે છે એની પાસે કાયમી મોમેન્ટ હોતી નથી પછી પેરામેગ્નેટિક ની વાત કરો તો પેરામેગ્નેટિક પદાર્થો જે છે એ કાયમી મોમેન્ટ ધરાવે બરાબર કાયમી મોમેન્ટ ધરાવે પણ એ કેવી હોય અસ્ત વ્યસ્ત ગોઠવાયેલી હોય બરાબર એ કેવી હોય અસ્ત વ્યસ્ત અસ્ત વ્યસ્ત ગોઠવાયેલી હોય એટલે જેવું તમે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી કરી દેશો એની મોમેન્ટ પણ કેટલી થઈ જશે શૂન્ય થઈ જશે બરાબર ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં મોમેન્ટ કેટલી થઈ ગઈ ઝીરો રેડી જ્યારે આમની અંદર શું છે ફેરામેગ્નેટિક પદાર્થ એની પાસે કાયમી ચુંબકીય મોમેન્ટ છે કાયમી ચુંબકીય મોમેન્ટ છે અને કદાચ તમે મૂકી દેશો કે ચુંબકીય ક્ષેત્ર નહીં આપો તો પણ એને કોઈ ફરક પડવાનો નથી કારણ કે એ તો પરમેનન્ટલી ચુંબકીય મોમેન્ટ ધરાવે છે રેડી ચાલો હવે અનિયમિતમાં મૂકીએ આગળ આપણે વાત કરી હતી નિયમિત હવે ક્યાં મૂકીએ અનિયમિત અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એને ગોઠવીએ તો એ કયા પ્રકારની વર્તણૂક આપે યાદ હોવું જોઈએ તમને આ કે ભાઈ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ કઈ તરફ ગતિ કરતું હતું પ્રબળ થી નિર્બળ તરફ પ્રબળ થી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર એના તરફ ગતિ કરતું હતું જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરામેગ્નેટિક આ બંને નિર્બળ થી કઈ તરફ પ્રબળ તરફ આમ પણ સેમ નિર્બળ થી પ્રબળ તરફ ગતિ કરે ચાલો હવે કદાચ વિચારીએ આ પરિસ્થિતિને કે માની લો કે આની અંદર આપણે એક યુ આકારની ટ્યુબ છે ધારી લો એ ભરતી હતી ચુંબકીય દ્રવ્યથી આ રીતની કોઈ યુ આકારની ટ્યુબ છે એને ચુંબકીય દ્રવ્યથી ભરી દઈએ આપણે તો પછી અહીંયા શું કરીએ અહીંયા બાજુમાં આપણે ચુંબક ગોઠવીએ એટલે એક છેડો ટ્યુબ નો એક છેડો બે ચુંબકીય ધ્રુવોની વચ્ચે આવે ને એ રીતના આપણે ગોઠવીએ હવે ટ્યુબ છે ને એ શરૂઆતમાં કેવું હશે અહીંયા લેવલ સેમ હશે ને ત્યાં સુધી ભરેલી હશે જેવું તમે બહારથી આ ચુંબકને લઈ આવશો તો ચુંબક એને લઈ આવવાના કારણે એ અંદરનું જે ચુંબકીય દ્રવ્ય છે ને એ ચુંબકીય દ્રવ્યને ધક્કો મારી દેશે ધક્કો મારશે આ લેવલ છે એ થોડું ક્યાં જશે નીચે આવશે એટલે માની લો કે અહીંથી શરૂઆત થઈ આ સમગ્ર ભાગ અહીંયા ભરેલો છે અને આ લેવલ થોડુંક અપ જતું રહેશે તો એવું થવાનું કારણ શું તો આપણે પહેલી જ વાત કરી બરાબર પહેલી જ વાત કરી આપણે કે ડાયામેગ્નેટિક પદાર્થ જે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને શું કરે તો કે બહારની તરફ ધક્કો મારી દેશે એટલે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એના કારણે ધક્કો લાગે એટલે એ ભાગ ક્યાં જતો રહેશે નીચે આવશે
એટલે અહીંયા લેવલ થોડું ક્યાં જશે, તમારું નીચે આવશે. પણ એ જ કન્ડિશન તમે અહીંયા વિચારો, સેમ પરિસ્થિતિ છે. આપણે અહીંયા આ યુ આકારની માની લો ટ્યુબ ગોઠવી અહીંયા, અને એની વચ્ચે બે ચુંબકીય ધ્રુવો ગોઠવા, એન અને એસ. તો અહીંયા પરિસ્થિતિ શું થશે, પહેલા લેવલ ઉપર જતું, એમ અહીંયા લેવલ છે, એ લેવલ ક્યાં આવશે? પહેલામાં નીચે જતું ને અહીંયા લેવલ ક્યાં આવશે? ઉપર આવશે. એનું કારણ શું કે ક્ષેત્ર રેખાઓની પોતાના તરફ ખેંચતી, એટલે લેવલ થોડું ક્યાં જશે? ઉપર જશે. જ્યારે ફેરોમેગ્નેટિક ની અંદર આ ટાઈપની કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી, કારણ કે એને કોઈ લાગતું ઓળખતું. હા, આપણને ખબર છે કે એમની અંદર પણ ક્ષેત્ર રેખાઓને પૂરેપૂરી ખેંચે છે, બરાબર? ક્ષેત્ર રેખાને પૂરેપૂરી ખેંચે છે. તમે ધારો તો આ ટાઈપની રચના એમાં પણ બનાવી શકો, તો એમાં પણ લેવલને ક્યાં લઈ જવું પડે? ઉપર જ લઈ જવું પડશે. પછી માની લો કે કોઈ ચુંબકીય પદાર્થ છે, એ ચુંબકીય પદાર્થને તમે એમની વચ્ચે લટકાવી દો. બરાબર, કોઈ સળિયો છે માની લો, એ સળિયાને ચુંબકીય ધ્રુવો એમની વચ્ચે લટકાવતા, ચુંબકીય ધ્રુવો એમની વચ્ચે લટકાવશો એટલે પરિસ્થિતિ તમારી આવી જ. આ બે ચુંબકના ધ્રુવો છે, તો લટકાવશો ને ત્યારે એની ગોઠવણી કઈક આવી થઈ જશે. આ તમે સેન્ટરમાંથી લટકાયું, બરાબર? તો પરિસ્થિતિ શું થાય કે પેલા અપાકર્ષણ નો ગુણધર્મ થાય, અપાકર્ષણ ના ગુણધર્મ ના કારણે આ એન અને એસ ધ્રુવો આના ઉપર વિરુદ્ધ દિશામાં અપાકર્ષણ પેદા કરશે, વિરુદ્ધ દિશામાં બળ આપશે. અને વિરુદ્ધ દિશામાં બળ આપવાના કારણે પેલાની રચના છે ને હકીકતમાં આ રીતના લટકાયો હતો આપણે સેન્ટરમાંથી, પણ એના ઉપર અપાકર્ષી બળ લાગવાના કારણે એ શું થઈ ગયો, ચુંબકીય ક્ષેત્ર છે ને એને લંબ થઈ ગયો, ચુંબકીય ક્ષેત્રને લંબ. જ્યારે આમની અંદર શું થાય, આકર્ષણ થાય છે, આકર્ષણ થવાના કારણે આ એન અને એસ છે ધ્રુવો એની વચ્ચેના ભાગમાં આપણો જે લટકાવેલો પદાર્થ છે એ આ રીતના લટકા કરશે, બરાબર? ચુંબકીય ક્ષેત્રને કેવો થાય, સમાંતર રહે બંને કિસ્સાની અંદર, એવું છે. કારણ કે આપણને ખ્યાલ છે બેમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને નજીક નજીક ખેંચવાનો પ્રયત્ન કરે છે, એટલે અહીંયા આકર્ષણ છે, આકર્ષણ થવાના કારણે શું કરશે, એને પોતાની તરફ ખેંચી રાખશે, બરાબર? હવે કયા કયા પ્રકારના ઉદાહરણો તમને આની અંદર આવે છે એ ઉદાહરણ તમને ખ્યાલ હોવા જોઈએ, કારણ કે ઘણી વખત એમસીક્યુ માં પૂછે નીચેનામાંથી કયું ડાયામેગ્નેટિક નું ઉદાહરણ છે અથવા તો ડાયામેગ્નેટિક પદાર્થ છે અથવા નથી. તો એના માટે ધાતુના નામ એને બનાવી દો, બિસ્મથ છે, કોપર સીયુ, એજી, પીબી, એચ ટુઓ છે, એચજી છે, એચ ટુ, એચઈ, એની, આવા તો ઘણા બધા છે, બરાબર? એનએસીએલ લઈ લો, પછી હીરો એટલે કે ગ્રેફાઇટ લઈ લો, બરાબર? તો આ બધા ડાયામેગ્નેટિક પદાર્થ તરીકે અસ્તિત્વ ધરાવશે. પછી અહીંયા પેરામાં જોવા જાવ તો સોડિયમ છે, પોટેશિયમ, મેગ્નેશિયમ, એમએન, એસએન, બરાબર? પ્લેટિનિયમ, એલ્યુમિનિયમ, ઓક્સિજન, આ બધા પેરામેગ્નેટિક તરીકે અસ્તિત્વ ધરાવે. પછી એફિલ, લોખંડ, કોબાલ્ટ, નિકલ, અને એની જે બધી મિશ્ર ધાતુઓ આવશે, બરાબર? એ બધી મિશ્ર ધાતુઓ ફેરોમેગ્નેટિક તરીકે વધારે ઉપયોગમાં આવે. તમને ખ્યાલ છે ચુંબક બનાવવા માટે મોટા ભાગે કોનો ઉપયોગ કરવામાં આવે, તો કે લોખંડ અને તેની મિશ્ર ધાતુનો. એટલે આ એક આપણે તમારે કમ્પ્લેટ પોસ્ટ તમે તૈયાર કરી દો, બરાબર? તો એના ઉપરથી તમને ત્રણ પદાર્થ વિશે તમને સંપૂર્ણ માહિતી અહીંથી મળી જશે. ચાલો હવે છેલ્લો એક ભાગ આપણો બાકી ગયો, હિસ્ટરેસિસ લૂપ. હિસ્ટરેસિસ લૂપ તમને ખ્યાલ છે આખી રચના એની, કે જ્યારે કોઈ પદાર્થ છે આપણે એ પદાર્થને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે, તો આપણને ખ્યાલ આવ્યો કે પહેલા જે ચુંબકીય ક્ષેત્ર હોય
એના કરતા હવે ચુંબકીય ક્ષેત્રમાં શું થાય વધારો થાય. તે બંને વચ્ચેનો સંબંધ દર્શાવતો આપણે આલેખ દોરીએ છીએ ત્યારે આપણને એની અંદર બે પ્રકારની પરિસ્થિતિ મળતી હતી, એક રિટેન્ટિવિટી મળતી હતી અને બીજું કોઅર્સિવિટી મળતી હતી. બરાબર, રિટેન્ટિવિટી અને બીજું શું મળતું હતું, કોઅર્સિવિટી આપણને પ્રાપ્ત થતી હતી. એટલે આખો યા આપણને સાયકલ હિસ્ટ્રીસિસ સાયકલ, મેં તમને ત્યારે પણ કીધું હતું કે હિસ્ટ્રીસિસ સાયકલ છે એ આપણા માટે ખૂબ અગત્યની વસ્તુ. આખી આ કંઈક આપણને આ ટાઈમની એક લૂપવાળી રચના મળતી હતી. આપણે ઓ બિંદુથી સ્ટાર્ટ કરી એ બી સી ડી ઈ એફ અને ફરી પાછા અહીંયા એ પર આવતા હતા. યાદ કરવા રચના બરાબર. એટલે આ એક લૂપ હતી આપણી આખી. હવે એમની અંદર હિસ્ટ્રેસિસ લૂપ, એના માટે આપણે ખાસ કરીને ફેરોમેગ્નેટિક પદાર્થ ઉપર કામ કરતા હતા. તો ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે ને એના બે પ્રકાર પડેલા છે. બરાબર, ફેરોમેગ્નેટિક પદાર્થ છે એના કેટલા પ્રકાર પડે, બે પ્રકાર પડે. હવે આજે બે પ્રકાર પડે એમાં એક નરમ ચુંબકીય પદાર્થ અથવા ફેરોમેગ્નેટિક પદાર્થ બોલો સોફ્ટ, અને બીજો કયો હાર્ડ એટલે સખત. બરાબર, સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ અને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ. હવે આ જે સોફ્ટ ફેરોમેગ્નેટિક છે અને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ બંને માટે પહેલા તો આપણે રિટેન્ટિવિટી અને કોર્સિવિટી આ બેનો જે ગુણધર્મ છે એ ગુણધર્મને આપણે યાદ કરવો પડે. બરાબર, તો તમને પહેલા તો યાદ હોવું જોઈએ કે રિટેન્ટિવિટી ક્યારે આપણને મળતી હતી, ત્યારે શૂન્ય મળતું હતું. યાદ કરો તો આપણે જે આલેખ દોર્યો હતો અહીંયા એ આલેખ કોના વિરુદ્ધ હતો, એચ અને બી નો. બરાબર, બી વિરુદ્ધ એચ નો હતો. તો આપણે એમની અંદર એવું શીખાતા જયારે એચ બરાબર ઝીરો થાય ત્યારે જે બી નું મૂલ્ય મળે છે એ બી નું મૂલ્ય એને શું કહેવાય, રિટેન્ટિવિટી. બરાબર, એચ બરાબર ઝીરો થાય ત્યારે જે બી મળે એને રિટેન્ટિવિટી કહેવાય, અને બી બરાબર ઝીરો થાય ત્યારે જે એચ મળે એને શું કહેવાય, કોઅર્સિવિટી. હવે રિટેન્ટિવિટી એટલે એક પ્રકાર એમ કહી શકીએ આપણે, તમે જયારે પ્રવાહ ઝીરો કરો છો ત્યારે પદાર્થની અંદર જે વધારાનું ચુંબકીય ક્ષેત્ર રહી જાય છે એનું માપ જે આપે ને એ આપણા માટે શું છે, રિટેન્ટિવિટી. અને કોર્સિવિટી એટલે એમ કહી શકીએ ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એના અવિશિષ્ટ ચુંબકત્વ એનો નાશ કરવા માટે જે ચુંબકીય ક્ષેત્રની આપણને જરૂર પડે ને, બરાબર, એ કોર્સિવિટી દર્શાવે. તો આ જે નરમ ચુંબકીય પદાર્થ છે સોફ્ટ ફેરોમેગ્નેટિક એના માટે રિટેન્ટિવિટી અને કોર્સિવિટી આ બંનેના મૂલ્ય ઓછા હશે. બરાબર, રિટેન્ટિવિટી અને કોર્સિવિટી, બરાબર, આ બંનેના મૂલ્ય કેવા, ઓછા. જ્યારે આ જ મૂલ્ય અહીંયા કેવા આવશે, વધારે આવશે. પછી બીજું, સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ હશે તેમાં હિસ્ટ્રીસિસ વ્યય છે ને એ ખૂબ ઓછો થાય, અને જો એનો વ્યય ઓછો થતો હોય તો યાદ રાખજો જેનો વ્યય ઓછો હોય ને એની હિસ્ટ્રીસિસ લૂપ છે ને એ સાંકડી હોય. આ જે પહોળાઈ બતાવો તમે, આ પહોળાઈ જો પેલા મોટી આકૃતિ છે અને અહીંયા આ રચના છે એની હિસ્ટ્રીસિસ લૂપ કેવી હશે, સાંકડી હશે. જ્યારે આમાં વ્યય કેવો થશે, વધારે થશે, અને વધારે વ્યય થાય તો એની જે હિસ્ટ્રીસિસ લૂપ બનતી હશે એ આ રીતના થોડી કેવી હશે, પહોળી હશે. તો આ જે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એનો ઉપયોગ ક્યાં થશે, તો ભાઈ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ એનો ઉપયોગ થશે વિદ્યુત ચુંબક બનાવવા, પછી ટ્રાન્સફોર્મર જે છે એનો ગર્ભ ભાગ. ટ્રાન્સફોર્મર એટલે તમને ખ્યાલ છે અમુક અમુક સ્થળ ઉપર
ઇલેક્ટ્રિસિટી એના માટે આપણે સબસ્ટેશન કહીએ બરાબર સબડિવિઝન સબસ્ટેશન તો એની અંદર પેટી જે હોય ને એનો અંદરનો ભાગ હોય એ બનાવવા માટે કોનો ઉપયોગ થાય આ નરમ ચુંબકીય પદાર્થ અને જેમાં મોસ્ટ ઓફલી વપરાય કોણ નરમ લોખંડ બરાબર વપરાય કોણ નરમ લોખંડ જ્યારે અહીંયા સખત એટલે કે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એનો ઉપયોગ ક્યાં થશે કાયમી ચુંબક બનાવવા માટે અને એના માટે કોણ ઉપર વપરાશે તો સ્ટીલ અથવા આપણે કીધું તો આગળ લોખંડ અને તેની મિશ્રતા તેમાંની એક એટલે એલ્નિકો બરાબર એનો વધારે માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે એટલે આટલી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આપણને ખ્યાલ આવવો જોઈએ બરાબર એટલે અહીંયા આપણો ચેપ્ટર નંબર 5 એનું કામ કમ્પ્લીટ થાય એટલે આવતીકાલથી હવે ચેપ્ટર નંબર 3 એને ફરી પાછા આપણે એનસીઆરટી ઉપર જઈશું બરાબર ચેપ્ટર નંબર 3 એની શરૂઆત કરીશું બોલો આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો